मातृभाषा गुजराती नहीं भणावती शाळાઓ સામે થયેલી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે માંગ્યો ખુલાસો હાઈકોર્ટે સરકારના પરિપત્રનું ન અમલ થવા પર ઉઠાવ્યા પ્રશ્ન આગામી દિવસોમાં શાળામાં ફરજિયાત ગુજરાતી વિષય ભણાવાય તેવા પગલાં લેવાની રાજ્ય સરકારની હાઈકોર્ટમાં ખાતરી સાબરમતી નદીમાં પ્રદૂષણ પર હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા હજુ પણ ગેરકાયદે કનેક્શન પ્રદૂષણ ફેલાવતા હોવાનું હાઈકોર્ટનું અવલોકન આગામી 4 અઠવાડિયામાં કડક કાર્યવાહી કરવાનો આદેશ દાણી લીમડા વિસ્તારની કંપનીઓ ગેરકાયદે જોડાણ કરી પ્રદૂષણ ફેલાવતી હોવાનો ખુલાસો 17 માર્ચે વધુ સુનાવણી અમદાવાદના હિસનપુર સ્મશાન પાસે દબાણ હટાવ કામગીરી દરમિયાન હોબાળો કોર્પોરેશનની ટીમ સાથે સ્થાનિકોનું કરશણ ડિમોલિશન સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા સુરત બેંક 20 ફેબ્રુઆરીથી તમામ લક્ઝરી બસ સુરત બહારથી ઉપડશે ખાનગી બસ એસોસિએશન નિર્ણય સવારે બહારથી આવતી તમામ બસ સુરત બહાર જ ઉભી રહેશે ટ્રાફિકની સમસ્યા નિવારવા પ્રયાસ વડોદરાના સાવલીના ધારાસભ્ય ખેતર ઇનામદારનું બરોડા ડેરીના અલ્ટિમેટમ સોમવારે 12 વાગ્યા સુધી બરોડા ડેરીના સત્તાધીશોને સ્પષ્ટતા માંગ આપવા કરી માંગ નિયામક પંચે સ્પષ્ટતા નહીં કરે તો 2 વાગ્યાથી પ્રતિક ધરણાની ચીમકી બરોડા ડેરીના વિવાદ મામલે વગોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્ર સિવાકેલાનું નિવેદન કહ્યું તાલુકાના દૂધ ઉત્પાદકોએ ડેરી સામે અનેક ફરિયાદો આપી ડેરીમાં દૂધના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાનો આરોપ બજારમાં દૂધ મોંઘું વેચી ઉત્પાદકોને નફો ન આપતા હોવાનો કર્યો આક્ષેપ રાજકોટને જૂન મહિના સુધીમાં મળશે વંદે ભારત ટ્રેન સાંસદ મોહન કુંઢારિયાનું નિવેદન રેલવેનું ડબલ ટ્રેકનું કામ પૂરું થતાં જ ટ્રેન મળશે સુરેન્દ્ર નગર માં એસઓજી પોલીસે પરાલી ત્રાંગધ્રાના વસાવડા અને લીંબડીના બળોલ ગામે ઝડપ્યા નકલી ડોક્ટર છેલ્લા 3 વર્ષથી ગામડાઓમાં દવાખાનું ખોલી લોકોના આરોગ્ય સાથે છેડા કરતા ત્રણેય સ્થળેથી પોલીસે કુલ 61,000થી વધુ એલોપેથી દવા જપ્ત કરી સતત વધતો સિંગતેલનો ભાવ પ્રતિ ડબ્બાએ 4 દિવસમાં વધ્યા ₹170 અમદાવાદમાં સિંગતેલનો ભાવ ₹3,080 સતત વધતા સિંગતેલના ભાવ અંગે સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખ કિશોર બિરડિયાનું નિવેદન રાજ્યમાં મગફળીનું વાવેતર ઘટી રહ્યું છે વાવેતર કરતા ઉત્પાદન ઓછું થયું અને તેના કારણે સિંગતેલના ભાવ આસમાને પહોંચ્યા ઉત્તર ગુજરાતમાં આગામી 20-22 ફેબ્રુઆરી સુધી પાણી કાપ ધરોઈ ડેમમાં કામગીરીના કારણે 9 શહેર અને 350 ગામને નહીં મળે પાણી મહેસાણા વિજાપુર એપીએમસીમાં ભાજપ સભ્યે બળવો કરી ઉમેદવારી નોંધાવનારાને નોટિસ જિલ્લા ભાજપ પ્રમુખે પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ આપી નોટિસ સુરેશ પટેલ અને પૂર્વ તાલુકા પ્રમુખ ભરત પટેલને પણ નોટિસ વિજાપુરના પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલ ભાજપ સાથે બળવાના મૂડમાં ખમારપુર ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય સાથે જોવા મળ્યા 10 ફેબ્રુઆરીએ જિલ્લા ભાજપ પ્રમુખે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ આપી છે નોટિસ રાજકોટમાં 17 મે સુધી ડેમમાંથી કાપ કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવશે કૃષિ પ્રધાન રાઘવજી પટેલનું નિવેદન વધુ ને વધુ જળસંગ્રહના કરાશે પ્રયાસો પ્રદૂષિત પાણીની માહિતી મળશે તો થશે કાર્યવાહી સુરતના બારડોલી તાલુકાના ભાભલા ગામેથી ગૃહરાજ્ય પ્રધાને સુજલામ સુફલામ જળ અભિયાન 2023નું કરાવ્યો પ્રારંભ યોજનામાં તળાવો ઊંડા કરીને પાણીનો સંગ્રહ કરવામાં આવશે કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વર પરમાર અને સંદીપ દેસાઈ જિલ્લા કલેક્ટર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા સુરેન્દ્રનગરના સાયલામાં જિલ્લા કક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ કેન્દ્ર પ્રધાન ડોક્ટર મહેન્દ્ર મુંજપરા ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે ગામના તળાવને ઊંડું કરવાની કામગીરીનો પ્રારંભ કાર્યક્રમમાં જિલ્લાના અન્ય ધારાસભ્યોની ગેરહાજરી વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે 5 સરોવર કરાશે ઊંડું મહેસાણાના કડાકામે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જિલ્લા કક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાનનું કરાવ્યું પ્રારંભ અભિયાનમાં તળાવોમાં ઊંડા કરવાની સાથે સાથે પાણી અને ગટરની લાઇન સાફ કરવા સહિતની કામગીરી કરાશે આ અભિયાન 17 ફેબ્રુઆરીથી 31 મે સુધી ચાલશે અમદાવાદથી થશે આઈપીએલની 16મી સીઝનની શરૂઆત 31 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં
गुजरात टाइटन्स और चेन्नई सुपर किंग्स वच्चे रमाशे प्रथम मैच। अमदावाद में कुल 7 मैच योजाशे।